અત્યારે ખેડૂત મિત્રો કપાસમાં ઘણા બધા ખેડૂતો છે તે ફોન કરે છે કે પરાશરાભાઈ અમે યુરિયા આપી કે એમોનિયમ સલ્ફેટ આપી હવે ખેડૂત મિત્રો તમે કપાસમાં છાણિયું ખાતર પુષ્કળ પ્રમાણમાં ભરેલું હોય તો પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી અમારી દૃષ્ટિએ કોઈ ખાતરની જરૂરિયાત નથી રહેતી છતાં પણ તમે છાણિયું ખાતર ન ભર્યું હોય અને તમને જરૂરિયાત લાગતી હોય તો તમે આપી શકો છો પરંતુ ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતરમાં નાઇટ્રોજન વીસ પાંચ ટકા અને તેની સાથે સલ્ફર છે તે ત્રેવીસ ટકા

આપણે ફાયદો મેળવવાની બદલે નુકસાનીમાં આપણે સપડાઈ જશું હવે આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે ખાસ કરીને ફૂલ ચાપવા આપણે કહેવાય ને કે ફૂલ ભમરી પુષ્કળ પ્રમાણમાં આવી હોય ત્યારે આપણે ખેડૂત મિત્રો આપી તો આપણને ચોક્કસ પૂરેપૂરો ફાયદો છે તે એમોનિયમ સલ્ફેટ ખાતરનો આપણે મેળવી શકીએ હવે અત્યારે તમે યુરિયા કે એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે ખેડૂત મિત્રો આપશો તો છોડ છે તેમાં વૃદ્ધિ વિકાસ છે તે અનેક ગણો ઝડપી રીતે થવા માંડશે અને કોઈ પણ છોડ વિકાસના તબક્કામાં પુષ્કળ પ્રમાણમાં વૃદ્ધિ કરવા લાગે તો તેમાં ફૂલ ચાપવા છે તે મોડા બેસે એટલા માટે અમારી દ્રષ્ટિએ ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ભારે વરસાદ હોય અને પાણી લાગવાની જે સમસ્યા તમારા કપાસના પાકમાં જોવા મળતી હોય તો તમે એમોનિયમ સલ્ફેટ ખાતર આપી શકો છો કારણ કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી જમીન છે તે કડક થઈ જાય છે ટાંઈટ થઈ જાય છે એટલા માટે પાણી જે ખેડૂત મિત્રોને વધારે પ્રમાણમાં લાગતું હોય તેવી જમીન હોય તો તેવા ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર કપાસ તમારો પચાસ દિવસનો થયો હોય તો તમે આપી શકો છો હવે ખાસ કરીને ટપક પિયત પદ્ધતિમાં ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ તમે સારી કંપનીનું જો ખરીદતા હો તો બેથી ત્રણ કિલો પ્રમાણે એક એકરે તમે આપી શકો છો અને ટપક નથી તેવા ખેડૂત ખેડૂતભાઈઓ પાંચ કિલોથી લઈ આઠ કિલોગ્રામ સુધી એક એકરે એટલે કે અઢી વીઘા કપાસના પાકમાં તમે આ પ્રમાણે આપી શકો છો ઘણા ખેડૂત મિત્રો ઓવર ડોઝ આપી દેતા હોય છે એની લીધે ખેતી ખર્ચ વધી જાય છે અને છોડ છે તે બિનજરૂરી ઘણા બધા તત્વો છે તે જમીનમાં પૈડાડીએ કારણ કે આપણે રસોઈમાં જે આપણે મીઠું કહી છે જે સ્વાદમાં ખારું છે તેની જરૂરિયાત છે તે એકદમ ઓછી રહે છે જો આપણે વધારે પ્રમાણમાં આપણી રસોઈમાં મીઠું ખેડૂત મિત્રો આપણે નાખી દઈએ તો આપણી જે રસોઈ છે તે ખારી થઈ જાય જેના કારણે આપણને સ્વાદ છે તે ન આવે આવી જ રીતે ખેડૂત મિત્રો જમીનમાં પણ આવું જ બનતું હોય છે તમે ઓવર પ્રમાણમાં ખાતરો આપશો તો છોડને જે જરૂરિયાત છે તેટલો જ જથ્થો છે તે છોડ ઉપાડશે બાકી બિનજરૂરી જથ્થો જમીનમાં પૈડો પૈડો જમીનનું પ્રદૂષણ વધારશે અને આપણો ખેતી ખર્ચ વધારશે ઉત્પાદન નહીં વધારે એટલા માટે ખેડૂત મિત્રો આવા ખાતરો છે તે આપણે હપ્તે હપ્તે આપવા પડે આજે એમોનિયમ સલ્ફેટ ખાતર આપ્યું હોય તો બાર થી પંદર દિવસ પછી ફરી પાછું આપણે આપી શકીએ કપાસની સિઝન દરમિયાન ત્રણથી ચાર વખત એમોનિયમ સલ્ફેટનો આપણે આવી રીતે ભલામણ પ્રમાણે ઉપયોગ કરી તો ખૂબ સારું એવું વળતર મળી શકે ઓછા વરસાદમાં ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે ન આપો તો અમારી દ્રષ્ટિએ સારું રહી છે કારણ કે આ ખાતર જે નાઇટ્રોજન આવે છે તે એમોનિયમ રૂપમાં આવે છે એટલા માટે તરત જ છોડ છે તે લઈ લે છે ગ્રહણ કરી લે છે અને જમીન છે તે એમોનિયમ સલ્ફેટ એકદમ ટાઈટ કરી દે છે કહેવાય ને કે કડક કરાવી દે છે એટલા માટે જરૂરિયાત મુજબ જ ખેડૂત મિત્રો આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે ફૂલ ચાપવા અવસ્થાએ આપી તો આપણને પૂરેપૂરો ઉપયોગ છે તે આ ખાતરનો આપણે મેળવી શકીએ બાકી તમારી જમીન કોઈ એવી હોય અને તમે છાણિયું ખાતર ન ભરેલું હોય અને વધારે વરસાદ થયો હોય તો ખેડૂત મિત્રો તમે એમોનિયમ સલ્ફેટ ખાતર અત્યારે પણ આપી શકો છો ખેડૂત મિત્રો આ બધી જ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનો નિર્ણય તમે લઈ શકો છો તમને ફાયદો થઈ શકે તેમ હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે કંઈ કપાસની ખેતી પદ્ધતિ તમે અપનાવતા હો તો તે રીતે અપનાવીને ખૂબ સારું ઉત્પાદન લ્યો ખૂબ સારા બજાર ભાવો મેળવો કપાસની ખેતીમાં ખૂબ પ્રગતિ કરો તેવી આશા સાથે આપણે આ વિડીયો પૂરો કરી છે ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો ચોક્કસ આ વિડીયોને લાઇક કરી દેજો ફરી જ મળશું નવા